नानी सपा सुन लागे रे सुनना राज रे दरबार सुनना राज रे दरबार नानी सपा सुन लागे रे દરવાજા ભૂકી ગયો છું દસ હાલ અત્યારે દરવાજે છે અને પૂછી જવું છે કોઈ હાજર આ બોલો આ પેલા આ કીરે કામ કેમ અત્યારે બાપુ આરામમાં છે જાવ અરે આરામમાં હોય તો જગાડે ને એ જાગે ને આમાં કીરે પેલા કોઈ આગી નહીં રે તો તું જગાડ મારે એનું કામ છે બાપુ આરામમાં મારી નોકરી વહી જાય મહારાજ હું મારી બેન સગુણાને તેડવા આવ્યો છું અને તેના ભાઈ વીરા રામદેવ ના લગ્ન છે તેને તો બે ભાઈ છે રામદેવ અને વિરમદેવ તેમાં રામદેવ ના લગ્ન છે માટે હું તેડવા આવ્યો છું નહીં રત્ના તો તું તેડવા આવ્યો છો તો કા કંકોત્રા બંકોત્રા મોકલ્યા છે ને હા કંકોત્રી તો આપી છે રત્ના એ તું વાસી સંભળાય હવે મને ક્યાંથી વાંચતા આવડે રામદેવ લખતો
આજ સુતા રે હોય તો રે બેની મારા જાગજો રે તમારે જે કેવું હોય તે મને કહી દો, પણ મારા રામ વિશે એક પણ શબ્દ ન કહેતા. હે રત્ન, આ પઠિયારો ના રાજ છે, તારા રામ ના રાજ નથી. હા મહારાજ, હજે હું તમને વિનંતી કરું છું કે મારી બેન સિકુણાને મારી સાથે મોકલી દો, એમાં જ તમારી ભલાઈ છે. અરે રત્ન, અરે નહીં મહારાજ, હજે હું તમને કહું છું કે મારી બેન સિકુણાને મારી સાથે મોકલી દો, એમાં જ તમારી ભલાઈ છે. અરે રત્ન, આ પિંગલગઢ ના રાજ પઠિયાર ના રાજ છે, તારા રામ ના કા રાજ નથી, માટે તારી બેન સગુણા તો આજે નહીં આવે અને કાલે નહીં આવે. મહારાજ, હું અહીંયા બાધવા કે એવું નથી આવ્યો, પણ હું મારી બેન સગુણાને તેડવા આવ્યો છું, માટે તમને હાથ જોડીને વિનંતી કરું છું કે મારી બેન સગુણાને મારી સાથે મોકલી દો. હે રત્ના, એટલે તું રામદેવ રામદેવ કૃષ્ણ તો મારે એના પરસા જોવા જો. અરે મહારાજ, એનો પરસો જોવો જ રહેવા દો, કારણ કે તમે મારી સાથે મારી બેન સગુણાને નહીં મોકલો તો મારો રામદેવ જરૂર મારી વારે આવશે. હા, તો તારા રામને મારે જોવો છે. હા પ્રધાનજી, આ રત્નાને જેલમાં પૂરી અને એના માર મારો, એના રામના પરસા જોઈ લઈએ આપણે. હાય વાંધો નહીં બાપુ, જોવો અમારા રામનો પરસો. રહેવા દે, જોવો હારો નથી. હા તો જોવો જ છે હવે. પછી તને તાર બાપુ ની એક નહીં આવી રહેવા દે. કેમ? એ તો આવે પછી ખબર પડે કે હોવા થાય છે. ધોવી હિસ વગાડો ભાઈ ધીમે ધીમે.